मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप आता आगला वीडियो में आप वार्ता वाँची थी जे अधूरी थी ते आज आप पूर्ण करिए तो तेनो बीजो पार्ट है तो आप जोए पहला आप जो गया था कि रावण ने सैनिकों वानर ने लईने आवे छे अने वानर शू कहे छे के हूँ हनुमान वानर जे था हनुमान ते शू कहे छे के हूँ श्रीरामनो भक्त छू तो रावण गुस्से थई जाय छे अने शू कहे छे के जेल में बंद कर दो तो हवे तेनी पछी आगळथी आपणे आवीए जोईए एक मंत्री बोले छे क्षमा महाराज पण आ अन्य राज्यमांथी आव्या छे एटले आपणा मेहमान कहेवाय तो एक मंत्री ऊभो थईने बोले छे के महाराज क्षमा करशो एटले के माफ करशो पण आ बीजा कोई राज्यमांथी आव्या छे एटले ए आपणा मेहमान ज कहेवाय एमने जेलमां न पुराय हूँ आपने विनंती करूँ छूँ के एमने आसन पण आपवुं जोईए तो ते मंत्री शुं कहे छे કે આ તો આપણા મહેમાન કહેવાય બીજા રાજ્યમાંથી આવ્યા છે એટલે તે આપણે એમને જેલમાં ન પુરાય પણ આપણે એમને બેસવા માટે આસન તો આપવું જ પડશે બરાબર પછી રાવણ બિલકુલ નહીં એણે જે કહ્યું હોય તે ઊભા ઊભા જ કહે તો શું કહે છે રાવણ કે ના બિલકુલ નહીં એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહે હું એને બેસવા દઉં નહીં એને આસન પર તો બિલકુલ પણ નહીં બેસવા દઉં આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગૂંચળાય જેમ ગોઠવવા માંડી એટલે હનુમાને કોઈ એક આંગળી ખેંચી એટલે તો પોતાના હાથની કોઈ એક આંગળી ખેંચી એટલે તો પૂંછડી લાંબીને લાંબી થતી ગઈ અને ગોળ ગોળ ગૂંચળીમાં ગોઠવવા માંડી પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલ ચોર થઈ ગયો લાલ ચોર એટલે બહુ જ ગુસ્સો આવો માણસને બરાબર તો રાવણ શું થઈ ગયો ગુસ્સે થઈ ગયો કેમ કે હનુમાને આંગળી ખેંચી અને એટલી લાંબી પૂંછડી થઈ ગઈ કે ગુચરો વાળીને આસનથી કોના આસનથી રાવણના આસનથી પણ ઊંચું એ થઈ ગયું નીચે ચિત્રમાં આપ્યું છે કે હનુમાન ગોળ ગોળ ગુચરો વાળેલું છે અહીંયા અને આસન પર બેઠેલા છે પણ રાવણ થોડો નીચે છે અને હનુમાન ઉપર છે બરાબર તો અહીંયા આપણે જોઈએ રાવણ પછી રાવણ શું કહે છે આ વાનરને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો તો રાવણ શું કહે છે યા તો તમે એને તાત્કાલિક પકડી લે તમે એને પૂંછડી કાપી નાખો અથવા તો એને સળગાવી નાખો પણ એને પૂંછડી કાપી કે સળગાવી નાખો બરાબર એવું કહે છે ત્યાં મંત્રી કહે છે પણ મહારાજ રાવણ પણ ને બળ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે તો શું કહે છે કે આ મારી આજ્ઞા છે રાવણ શું કહે છે કે મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે એ બેસે નહીં હનુમાન કોઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે હનુમાને શું કહ્યું કોઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે આમ કહી હનુમાને પોતાની હાથની આંગળી તો જે મેં તમને સમજાવી દીધું છે પણ મેં એક વખત વાંચી જાઉં છું આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગુચરા જેમ ગોઠવવા માંડી પૂંછડી ખૂબ લાંબી થઈ ગઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સેથી લાલ ચોર થઈ ગયો રાવણ આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો તો પછી રાવણ શું કહે છે કે એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો ત્યાં મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા હનુમાન પોતાના પૂછાસન પર બેઠા હસતા રહ્યા તો પછી હનુમાન જે છે તે શું કર્યું પોતાના પૂછાસન પર બેસીને હસતા રહ્યા પછી રાવણ સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનો પાલન કરો આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો તો શું કહે છે રાવણ પાછો ગુસ્સે થઈને કે આ અભિમાની વાનર છે તેની પૂંછડી તાત્કાલિક સળગાવી દો હમણે ને હમણે જ સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભાઓ ગોદડા પર રેડ્યો છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી તો આમાં શું થાય છે કે જે રાવણ છે તે આજ્ઞા આપે છે સૈનિકોને
કે તમે કંઈ પણ કરો પણ આ આની પૂછડી તમે આ અભિમાની વાનરની પૂછડી તમારે સળગાવવાની જ છે. તો ત્યાં બધા સૈનિકો ફટાફટ જાય છે, ગાભા ગોદરા એટલે કોઈ થોડાક ગોદડું હોય કે પછી કપડાં એવું બધું લાવે છે અને અહીંયા સળગાવવાની તૈયારીઓ કરે છે. પછી કેટલાક સૈનિકો છે તે તેલ એ લઈ આવે છે, તેલ તેલ એટલે કેરોસીન, આપણી ભાષામાં આપણે કહીએ તો કેરોસીન તેલ આવે છે અને તે એની પર રેડે છે કે જેનાથી ગાભા ગોદરા પર રેડે તો આગ જલ્દી લાગી જાય. એવું કરીને કોઈ એક દીવાસળી લઈ આવ્યા, એમ કરીને હનુમાનની પૂંછડી સળગાવવા સામાન આવ્યો. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું, એટલે એ દીવાસળી મારી અને પૂંછડી સળગી એટલે હનુમાને પોતાનું પરાક્રમ ચાલુ કર્યું, એટલે કે જે એ ત્યાં લંકામાં કરવા આવ્યા હતા તે ત્યાં કરવા લાગ્યા. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અટકાવવા માંડ્યો, એટલે હનુમાને શું કર્યું, પોતાની જે પૂંછડી હતી તેનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યા, જેનાથી બધી જગ્યાએ આગ લાગી, જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં જ્યાં જ્યાં પૂંછડી લાગે ત્યાં ત્યાં આગ લાગવા માંડી. બરાબર, ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે, તો ઘડીકમાં આ ખૂણે જાય તો ઘડીકમાં પેલા ખૂણે જાય, ને આખી રાજ્યસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. તો પછી રાજમહેલમાં હતા તો રાજમહેલમાં તો બધી જગ્યાએ દોડ્યા, તો રાજમહેલમાં આગ લાગી ગઈ અને રાજમહેલમાં શું થઈ ગયું, એકદમ દોડાદોડી થઈ ગઈ. હવે તો રાજમહેલ છોડીને જે રાજમહેલના બીજા મકાનો છે તે તરફ હનુમાન તો વધ્યા, ત્યાંથી બજાર બાજુ, પછી ત્યાંથી બીજા મકાનોને પણ એવી રીતે આગ આપી, પછી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી, એટલે જ્યાં એ પોતાની પૂંછડી સળગતી હતી એટલે એ જ્યાં જશે ત્યાં તો આગ લાગવાની જ છે. બરાબર, તો એ જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા, એટલે જે લંકાના રાક્ષસો છે તે બધા શું કરવા લાગ્યા, નાસમભાગ કે અમે પણ બળી જઈશું એવું કરીને લોકો અહીંયાથી ત્યાં ભાગવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં તો હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાવે, એટલે કે એક જ જગ્યાએ જાણે કે બધા હોય તો એક જગ્યા પર આગ લાગી તો ત્યાં એ લોકો આગને ઓલવવા જાય, એટલે ઓલવે એટલે તો બીજી જગ્યાએ એ આગ લાગી જાય. બરાબર, એટલે બીજી જગ્યાએ હનુમાન જતા રહે તો આગ લાગી જાય. તો હવે આપણે અહીંયા છે કે હનુમાન બધી જગ્યાએ આગ લગાડવા માંડ્યા. બરાબર, ઠેક ઠેક આગ લાગી, હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય. હનુમાન શું કરે, હસતા જાય અને આગ લગાડતા જાય. તો આગ લગાડતા જાય ને શું ગાતા જાય, તો અહીંયા આપણે આગળ જે કવિતા જોઈ હતી, બરાબર, જે ગીત જોયું હતું તે જ ગાતા જાય. તો આપણે પણ અહીંયા જોઈએ, લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા પણ તારા દીવાસળી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી. તો અહીંયા હનુમાન શું ગાતા જાય, જેમ આપણે પહેલાં ગાયું હતું તેવું જ, કે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા પણ તારા. એ કેમ એવું કહે છે કે તેલ પણ તારું ને ગાભા પણ તારા, કેમ કે તેલ પણ સૈનિકો લઈને આવ્યા હતા અને ગાભા પણ સૈનિકો જ લઈને આવ્યા, એટલે કે રાજમહેલમાંથી જ લઈને આવ્યા. બરાબર, અને દીવાસળી પણ પોતે જ લઈને આવ્યા. તો પૂંછડી મારી સાજી રહી, એટલે અહીંયા આપેલું છે કે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ને ગાભા પણ તારા દીવાસળી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી. પછી નીચે છે, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ, એટલે કે હનુમાન જ્યાં જ્યાં દોડ્યા મકાનોમાં જે રાજમહેલના મકાનો હતા તેના પણ, પછી મહેલમાં દોડ્યા તે બધા સળગી ગયા, ને ઊભી બજાર પણ સળગી ગઈ, એટલે હનુમાન કૂદીને બજારમાં પણ ગયા, એટલે આખી જે બજાર હતી ભરેલી તે આ બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી. તો એમ એવું કહેવા માગે છે કે બધું તમારું હોવા છતાં પણ પૂંછડી તો મારી સાજી જ રહી, પણ તમારું મહેલ મકાનો બજારો અને તમારી આખી લંકા સળગી ગઈ. અહીંયા આ ગીત પરથી આખા પાઠનું આપણને આજે વાંચન કર્યું તો આપણને ખબર પડી કે આ
જે આપણને ગીત આપ્યું છે તે કેવી રીતે પાર પડે છે બરાબર. તો હવે બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું.